સ્વામી મહારાજની જય. તારીખ 24/3/2001 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. હરે કૃષ્ણ મહારાજ પૂર્વે અવતાર થયા છે તેનો મહારાજે પોતાને વિશે ભાવ દેખાડ્યો તે વાત કરીએ. જે પ્રથમ મહારાજ પ્રગટ થયા ત્યારે એવું પ્રકરણ ચાલ્યું હતું, જે ભજન માં બેસે અને સંકલ્પ થાય તથા શરીર હાલે તો ઉઠાડી મૂકતા, એ પોતાને વિશે શ્રેષ્ઠાધિપતિ વાસુદેવ નો ભાવ દેખાડ્યો. તથા વળી ખટરસ ના વર્તમાન નો નિયમ આપ્યો તથા પાસે જ અન્ન એક વખત ખાવું તથા એક ટોપી એક હજુરીઓ રાખવો તથા એક ગોદડી રાખવી તથા એક એક જણ ને એકબીજાનો શબ્દ ન સંભળાય એમ રહેવું, એ આદિ સાધુને મહા કઠણ તપ કરાવ્યું તે પોતાને વિશે નરનારાયણ નો ભાવ જણાવ્યો. આ ન જણાવત તો આ તો જેને એવી શંકા હોય નરનારાયણ મોટા છે એને સમજાવવા માટે આ ન કરે, એ હજુરું ન રાખે, ચાર હજુ રાખે તો પડી જાય માટે. આ જેટલા આગળ ધાર્મિક વૃત્તિ વાળા હતા એ બધાએ પોતે કઈ નિશ્ચય કરી નાખ્યો, આમ કેમ કેવું આમ કેમ કેવું એને સમજાવવા માટે આવી ચિંતા કરે, કારણ કે એ બધાએ માં સામર્થ્ય અમને જતું નરનાણે જેટલું પ્રભુત્વ બતાવ્યું એમાં આવિર્ભાવ મહારાજ નો જ હતો, એ બધી એની જ ઈચ્છા હતી. સામાન્ય જનને ખબર પડે કે હું વાતો રામચંદ્રજી જેવા કહેવાય, કારણ કે રામચંદ્રજી એ તો 400 યોજન નો પુલ બાંધ્યો હતો, અને તો ખેત અહીંથી અક્ષરધામ સુધી ઘણા જીવને લઈ જાય. આનો બ્રિજ મોટો યાન આવ્યું એટલા કટકા થઈને મીર રશિયાનો 15 વર્ષ આવ્યું પડી ગયું. એટમોસ્ફિયર ઓર સ્પેસ એનામાં કેટલું બધું હોવું જોઈએ, કઈ થાય ને પડવા માટે થઈને $1 કરોડ નો ખર્ચો કરવો પડે. નહીં તેડવા આવશે મથુરદાસ આ શ્રીજી મહારાજ જો તો ખરા કે લીલા છે યાન એકલું તોડવા માટે $2 કરોડ નો ખર્ચો થયો, કેટલાય પીસ માં જાણે પીળા કટકા ઉડતા હોય એમ બધા એને દેખાડો, પાણીમાં પડી ગયો કોઈ નુકસાન ન થયું, એટલું આગું છે. તો સ્પેસ જે પહોંચ્યું નતું ક્યાંય, ખાલી ઇન્વેસ્ટિગેશન કરીને આવ્યું 15 વર્ષે પેલા તો એ બધા પર અક્ષરધામ અહિયાંથી તેડો આવે છે. મથુરદાસ ચાળિયા વાળા છોકરા ન્યાલ કરી નાખ્યા તમે મહારાજ ને, હે વચ્ચે ને દયા તો જુએ નહી. આવા બધા દ્રષ્ટાંત દે કે નરનારાયણ થોડું બતાડ્યું, વાસુદેવ થોડું બતાડ્યું, એ બધું ઓલી ભ્રાંતિ ભાંગવા માટે આગળ થઈ ગયા. એ મોટા એવું બધા થતું, હંમેશા આખો સમાજ પૃથ્વીમાં ક્યાંય પણ ભૂતકાળ ઉપર જીવવા વાળા જ માણસો છે. આગળ આમ હતું, આગળ અત્યારે કોઈ અમસ્ત સામાન્ય માણસ નતું કે અમારા જમાનામાં 80 રૂપિયા મણ જે હતું એવું થતું. મુંબઈમાં જાઓ તો ટ્રામ હતી, ખબર નથી સમય બદલાઈ ગયો છે, ટ્રામ કેટલું ચાલે, સ્પીડ આવી છે, હજી બધા ટ્રામ ના વખાણ કરતા
તેર નંબર માં જતા અને દસ પૈસામાં પહોંચી જતા. ભૂતકાળ ઉપર જીવવા વાળાને સમજાવવા માટે ગોપાલ સ્વામી સરળ કર્યું. આવું હોવું જ જોઈએ તો જ મારા સર્વોપરી એવું નહીં થાય. પુરુષોત્તમ નિરૂપણ એટલે એક્ઝેક્ટ બધાને સમજાઈ જાય. અભણને સમજાય, જ્ઞાનીને સમજાય, મૂઢને સમજાય, એવી રીતે નિરૂપણ કહેવાય. તથા અગણોતેરા કાળમાં મહારાજ હાથમાં તલવાર લઈ એમ બોલ્યા, જે આ મારી તલવાર છે તે કુસંગીનો લોહી પીએ છે અને સત્સંગીની રક્ષા કરે છે. એ નાનપણમાં ભાજી નહીં તોડવાનું વ્રત લીધું તું મારા ખાખીઓ બધાએ કીધું, આ તોડો ભાજી નહીં તો મારી નાખ્યો કે તું મારી નાખો, હું આ ભાજી નહીં તોડે એમાં જીવ છે, એને હાથમાં તલવાર કેમ ઉપાડી? મારો પણ હું નહી તોડું, એમાં જીવ છે, તલવાર કેમ ઉપાડી? આ જ્યાં સુધી આના માનસિક ઉત્તરે ન થાય ત્યાં સુધી ચિંતા નથી કરી. સ્વામિનારાયણ શું છે એની માળા ફેરવી સેલ છે, પ્રદક્ષિણા ફેરવી સેલ છે, અપવાસ કરવા સેલ, સાવ સેલ છે, ન ખાવ પડ્યા રહ્યો ઘરમાં અને ઉત્તર દો તો કામ ઉપાડ્યો તલવાર. ના આ તો ઠીક છે એમ કર્યું કામ કેટલાય કરી નાખ્યા, પણ રેક્ષર ઉપાડી હતી. મંડળ ધાર ગયા હતા ત્યારે તલવાર કાઢી હતી મારા દારો દેવા, કેમ આમ કર્યું હતું? સનાતન પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન. આ ભલે સમજાયો પ્રશ્ન ન હોય પણ આ પ્રશ્ન છે. મને તો આવા જ પ્રશ્નમાં એનું પુરુષોત્તમ પણ દેખાય. આ જ વ્યક્તિ સમયસર બધું ચેન્જ કરી લે, નાનપણમાં એમની અહિંસક વૃત્તિ હતી ને પછી હિંસક થઈ ગયા. એમ બોલ્યા, જે આ મારી તલવાર છે તે કુસંગીનું લોહી પીએ છે અને સત્સંગીની રક્ષા કરે છે, તથા આ તલવારે મોટા મોટા લશ્કર તથા મોટી મોટી જમાતો તથા દૈત્ય એ સર્વેને કાપી નાખ્યા, તથા આ તલવારે મોટા મોટા ગઢ પાડી નાખ્યા, તથા પોતે ઘોડા ઉપર બેઠા તથા ઘરેણા પહેર્યા તથા ભારે ભારે વસ્ત્ર પહેર્યા તથા રંગે રમ્યા તથા નાના પ્રકારની લીલાઓ કરીને પોતાના એકાંતિક ભક્ત ને સુખ આપ્યું, તે કૃષ્ણ અવતાર નો ભાવ પોતાને રીતે દેખાડ્યો. કૃષ્ણમાં ક્યાંય ઘોડા ઉપર બેઠા નથી, મહાભારતમાં રથ છે ક્યાંય ઘોડા નથી, રામાવતારમાં અશ્વમેઘ યજ્ઞ થયા છે પણ કોઈ ઘોડા ઉપર બેઠા છે ને? કૃષ્ણ ક્યારેય ઘોડે બેઠા હોય એવું છે ને? ચિત્રમાં નથી, ક્યાં વર્ણન પણ નથી, વ્યાસજી નથી. રથ હાંકો છે સારથી, પાંચ પાંચ છ છ ઘોડા દોડીને કૃષ્ણાવતાર પણ શું બતાવ્યું મહારાજે? ત્યાગ એને પ્રિય હતો, અમને ત્યાગ, અમને ત્યાગ નો મત છે ને એના રાગ નો મત છે, કોઈ કોઈ થી નમી દે એવું નથી એમ મહારાજ બોલ્યા છે. કીધું મહારાજ કોઈ મોટા પુરુષ ને સમાસ કરાવો તો વૃદ્ધિ થાય સત્સંગ. મહારાજ એને એના ઘરનું મત છે, અમને અમારા ત્યાગ નો. એને ઘરણા પહેર્યા, જરિયાન પહેર્યા, ત્યાગ તો એને ગમતો હતો. આવું જે ગમવું અને જનકલ્યાણ અર્થે ગ્રહણ કરવું એ જ એનું પુરુષોત્તમ પણ. સાધુ કોઈ આવું કરે તો આપણે તરત જ ખ્યાલમાં આવી જાય કે મારા ક્યાંક સાધુ થી ના કહે. મહારાજ વોઝ નોટ સાધુ, એ વોઝ પુરુષોત્તમ નારાયણ. એને હું કઈ કરવાની જરૂર નથી. આ લોકની અંદર
પંચેન્દ્રિયોની વૃત્તિઓને પાછે વળવા માટેના રસ્તા અમુક આશ્રમ બાંધ્યા, ગ્રસ્ત આશ્રમ, ત્યાગ આશ્રમ, સંન્યાસ આશ્રમ, એની અંદર આવી રીતે વર્તે તો બેલેન્સ રહે, ઇક્વિટી રહે, ઇક્વિલિબ્રિયમ. બાકી મહારાજને કઈ ઉપવાસ કરવાની કે વન વિચરણની ઉઘાડા પગે ફરવાની કે કઈ જરૂર નથી. એમને એમ બેઠા રહ્યા તોય પુરુષોત્તમ નારાયણ હતા. કાંઈ કરતા કાંઈ ન કર્યું, બે ગાદી ન સ્થાપી હોત, છ મંદિર ન કર્યા હોત, તો એ પુરુષોત્તમ નારાયણ જ રહેત. અલૌકિક પણ જે એમનું છે એ ગોતવાનું છે, એ ભક્તિ છે. તો કાયમ સમર્પણ થઈ જવું, ટોટલ સબમિશન, પ્રપત્તિ યોગ આવે. આવું જાણીએ તો મહારાજ ની શરણાગતિ થઈ જાય. પછી ઘડી ઘડીએ કોક થી જ્ઞાન લેવાની જરૂર ન પડે કે સાત દિવસ કથા સાંભળ્યા તો ઠીક રહ્યું, પાછા બે મહિના મેવા રેડિયા ને રેડિયા થયા, પાછા ક્યાંક કોક સંત આવે મોટા સ્વામી જેવા, પાછા બધા લાગી જાય. રવિવાર થી બુધવાર સુધી માંડ અસર રહેશે, 2000 આવે, 5000 આવે, ગુરુવારે તો બધા પાછા લાગી જાય. કારણ કે આ નથી જાણતા, જાણતા છે બધા, એને જાણતા એમ નહી હશે. પણ લગભગ સમૂહ માટે થઈને મહારાજ આવું બધું ગ્રહણ કર્યું. કોઈની ઈચ્છા થાય કે સરસ જરિયાન પોશાક મહારાજ પહેરે તો સારું, એ પહેરે. આ ઘરેણું બનાવ્યું છે મહારાજ, અર્પણ કરી દે, પહેરી લે. સાધુ ન પહેરાય, ગોપાલંદ કોઈ જ ન પહેરે, મુક્તાનંદ ન પહેરે, એને નડે નહીં. કારણ કે એ સ્થિતિ ના હતા. હું તો આશ્રમ જે સ્વીકાર્યો હતો અને એકે આશ્રમ સ્વીકાર્યો હતો એનો પોતાનો આશ્રમ હતો પુરુષોત્તમ નારાયણ. આ તો આલોક ના બધા આશ્રમ. અહીં રહેવું હોય ને મહારાજ ની પ્રાપ્તિ કરવાનો સરળ ઉપાય એટલે આ બધા જે આશ્રમ હોય એ આશ્રમ ના નિયમ પાળો. તો એ ગાઈડલાઈન આપી છે કે આમ કરશો તો તમને બીજું કઈ નડશે નહીં, પ્રલોભન નહીં થાય. એટલા માટે આ બધું ગોપાલ સામે વેદ સ્તુતિ પણ બનાવી છે, ભાષ્ય લેખા છે, બધા એની અંદર ઊંડો સુર આજ છે. એને શાસ્ત્ર નેતિ નેતિ કહે છે, કોઈ વર્ણવી નથી શકતા. એ સ્વરૂપે કેવળ દયા કરીને અહીંયા આવ્યા છે અને મહારાજ પોતે પ્રેમ સખી ના કીર્તનો બોલ્યા. કોઈને દુખ્યો રે, દેખી ન કમાય, દયા આણી રે અત્યાર. લાઇટલી ન લઈ લે કોઈને, એટલે એમાં કઈ સત્સંગી નહીં, બાકીના દુખ્યો કમાય છે એમ નહીં. મહારાજ જીવ પ્રાણી માત્ર તરફ દયાળુ. આ તો ધાર્મિક લોકોને લોકો રંજાડતા એના માટે અસુરોનો નાશ કરવા માટે બોલ્યા. પ્રસંગોપાત બોલ્યા, કાયમ આવું ન બોલે. તો સ્વામિનારાયણ તલવાર થી મારી નાખે તો એનો મોક્ષ જ થાય એવી શક્તિ હતી. એટલે જવાબદારી લીધી છે જીવોનો મોક્ષ કરવા. ઋણ છોડ, જીવ, ઈશ્વર, માયા આ બધા થી છોડાવી દેવા. ઋણ થકી મોક્ષ કરે, મુક્ત કરે, એટલે એ ઋણ છોડ છે. જીવ માત્ર નો મોક્ષ કરે, એનો કોઈ દુશ્મન નથી, એનો વિરોધ કરનારો એનો દુશ્મન નથી. કારણ કે આપણે સ્વભાવ છે, હૃદય છે, માન અપમાન છે, રાગ દ્વેષ છે, એને આવું કઈ નથી. ટોટલ ડિવાઇન સ્પિરિટ પર્સોનિફાઈડ ઇન હ્યુમન બોડી જસ્ટ ફોર બ્લેસિંગ. આખા બધા સદગુણોનું પર્સોનિફિકેશન થયું હોય વ્યક્તિત્વ સ્વામિનારાયણ આકાર. અનેક નિરાકાર માંથી એક સાકાર સ્વરૂપ પ્રગટતી હોય સ્વામિનારાયણ. લાગણી આપણે જોઈ શકીએ છીએ શું છે, દયા જોઈ શકીએ છીએ શું છે, કરુણા જોઈ શકીએ. આ કરુણા, દયા, લાગણી, સ્નેહ આ બધાની ટોટાલિટી એ સ્વામિનારાયણ. આવું ગોપાલ સ્વામી જેવા મોટા સંતને લાગે એટલે આમ રીતે આમ રીતે આમ રીતે બધી રીતે કરીને એનું નિરૂપણ કરે. કોક ને આ સમજાઈ જાય, કોક આમાં રાજી થઈ જાય, કોહો કૃષ્ણ ભક્તો એને ગમી જાય. આ છેલ્લું વાક્ય.
ઓલું કોકને જ ગમે, જોગી સ્વામી નું ઓલું ગમે, પેલું કે આ બધું ત્યાગ વાળું હોય એ ગમે, જેને ત્યાગ ની વૃત્તિ હોય એને ત્યાગ વાળું હોય કે મહારાજ કેવો ત્યાગ કર્યો. વન વિચરણ ઘણા ને ગમે, કારણ કે પહેલેથી જો હૃદયમાં ત્યાગ હોય કે આ બધું નકામું છે, એ લોકોને પંચેન્દ્રિય જીતવી અઘરી ન પડે. આપણે આ ઉંમરે નથી જીતા, તો હજી કઈક નું કઈક ક્રિયા કરે છે, બેઠા છે, અશક્ત થઈ ગયા છે, છતાં મન કઈ નથી થયું. કેશ મૂકે કાળપ, પણ મન કાળપ મૂકે નહીં. મન હજી એવું ને એવું છે. હાલો, અને વળી પોતે ધર્મ ની વ્યવસ્થા બાંધી તે પોતાના વિશે રામચંદ્રજી નો ભાવ જણાવ્યો તથા પોતે જ્ઞાન વૈરાગ્ય અને સાંખ્ય યોગ પ્રવર્તાવ્યો તે પોતાના વિશે દત્તાત્રેય તથા કપિલદેવજી નો ભાવ જણાવ્યો તથા પોતે પોતાના આશ્રિત જન ને શિક્ષા કરી તે પોતાના વિશે ઋષભદેવ ભગવાન નો ભાવ જણાવ્યો અને પોતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય સહિત જે એકાંતિક ભક્તિ કરવી તેની રીત દેખાડી તથા પ્રેમ લક્ષણ ભક્તિ ની રીત દેખાડી તથા જેમ ગંગાજી જે તે પર્વત તથા જે જે બીજા કોઈ આડા આવે છે તેને તોડીને સમુદ્ર ને વિશે ભળે છે તેમ તે ભક્ત પણ ભગવાન ના સ્વરૂપમાં જે જે પદાર્થ તથા પોતાના સંબંધી અંતરાય કરે તેનો ત્યાગ કરીને ભગવાન ને વિશે હેતે કરીને જોડાયા તથા મહાત તથા સમાધિઓ કરાવીને જેવો તેવો હોય તેને પણ અષ્ટાવરણ પાર જે અક્ષરધામ તે દેખાડે તથા તે સમાધિને વિશે પોતાના અવતાર દેખાડીને પોતાને વિશે લીન કરે તથા ભક્તને વિશે લીન કરી દેખાડ્યા. પોતે તો ઠીક, ભક્ત માં લીન કરી, બધા પુરુષભાઈ માં બધા લીન થઈ ગયા, ભક્તમાં લીન થઈ ગયા. હું સિદ્ધ હોઉં તો મારા પૂરતું હોઉં, હું કે ને ઇફેક્ટ સંભળી, મને સમાધિ થાય સાધન કરીને કે અમુક આશ્રમ તો આમ દ્રષ્ટિ કરું, જે બેઠા હોય એને સમાધિ, અને કોઈ દી ભગવાન ને જોયા ન હોય એને સમાધિ. અત્યારે ક્યાં હોત ને તો ઠીક હતું, આ બધી કોશિશ ન કરી, મોડા આવ્યા. જન્મવામાં બહુ ઉતાવળ કરી, જેમ મરવામાં વિલાસ છે એમ જન્મવામાં બહુ વિલાસ રાખી. વેલા જન્મી ગયા તો થઈ જાય કામ, દોસ્તો 200 વર્ષ પેલા, વગર સાધને સમાધિ જોત કરા. ને માંગરોળ માં એમાં મુસલમાન હતા, પારસી હતા, કઈક ને કઈક મળે નાય ભજન ને ધૂન કરી કરીને મરી રહી છે, તો મળે દેખાતા નથી. હાલો, તથા ભક્ત ને વિશે લીન કરી દેખાડ્યા તથા પુષ્પ તથા સોટી ને સ્પર્શે કરીને પોતાના ધામ દેખાડ્યા એ સર્વે પોતાના વિશે પુરુષોત્તમ પણ દેખાડ્યું. એવી રીતે મહારાજે પૂર્વે જે જે અવતારે કરીને જે જે કાર્ય કર્યું છે તે પોતે સહજ લીલાઓ લીલાએ કરીને કર્યું. આવી રીતે આ વાત સમજાય. મહારાજે કીધું પૂર્વે જે જે અવતાર થઈ ગયા, ભવિષ્યમાં જે જે અવતાર થઈ ગયા, અત્યારે જે છે રાય તમને જે મળ્યું સ્વરૂપ એનું કર્યું થાય છે. આટલું સમજાઈ જાય ને, બાકી કઈ કરવાની જરૂર નથી. આ જ આડું આવે એક ચીજ કરવાની જરૂર નથી, બધી ચીજ કરો ને આ ન સમજાય તો જરા ખામી ગયા. લાસ્ટ પોઈન્ટ ઓફ નો રિટર્ન. આવી રીતે આ વાતને વિચારીને પછી એમ નિર્ધાર કરવો કે જ્યારે સર્વ અવતારનો ભાવ મહારાજે પોતાને વિશે દેખાડ્યો તે માટે સર્વે અવતારના અવતારી તે આ પ્રગટ ભક્તિ ધર્મના ભાવ ન દેખાડ્યો તોય મહારાજ તો જતા, આ ભાવ મહારાજે બતાડ્યો એ બીજા ન બતાડી શકે, અન્ય અવતારો સ્વામિનારાયણને લીન ન કરી શકે કે એની ઈચ્છા વગર એમાં લીને ન થાય, કે એ સ્વામિનારાયણ નો ભાવ ન બતાડી શકે. આટલો ફરક છે, અન્ય નથી. અને આનું કર્યું આવું કરી નાખીને એવું નથી, સડક ગળત નથી.
તું એ બતાડી શકે. મોટા હૃદયના છે, મોઢે બહુ બોલે નહીં, પોતે શિક્ષા પુત્રીમાં લખ્યા છે સોમુખી કરીને પોતાના વખાણ ન કરવા. શું કરે એને શું જરૂર છે? મારે કઈક તમને કેવું હોય તો મને એક રુચિ છે. તમે કયો કહે એમ આ કહ્યું બરોબર કહો. મને તમને બહુભાઈ ત્રણ દિવસથી પાણી પણ નથી પીવું, તપ કરું છું. શું કામ? તમે કહ્યું એમ ત્રણ દિવસથી સ્વામી તપ કરો, સારું સારું લાગે. કમ્પેરેટિવ બધાને જોયું છે કઈક કે ભાઈ આજે સારું કામ કર્યું, બધાને નજરમાં આવે. સ્વામિનારાયણ એવું કઈ છે જ ને, નજરમાં આવે કે ના આવે ને કેને બતાડવું? બોધર અને મોટા મોટી ગ્રુપ 49 વર્ષ 2 માસ ને 1 દિવસ માં આટલા બધા કોઈ અવતાર ના સાધુ શિષ્ય નથી. રામચંદ્રજી ને ભરતજી ને હનુમાનજી મેળા કઈ ત્યાગી નતા. કૃષ્ણ ને બધા જે મેળા, ઉદ્ધવ એક મેળા જ્ઞાન માં, બાકી બધા જે અર્જુન બધા મેળા એ આશ્રિત હતા, કઈ ત્યાગી નતા. આ એક જ છે જેને આટલા બધા ત્યાગી શિષ્ય. અને ત્યાગી ને શિષ્ય કરવા એટલે બહુ અઘરું. જો વાત તો કરી જોજો કોઈ વાર ત્યાગી આવે ફાકા ના પાર ન હોય. એમ રમેશભાઈ આવી ગયા? હમણાં બોલ્યા બોલ પછી કરો કરો. આને એને શિષ્ય કર્યા, પોતે ધોળા લુગડા ધરી ના પહેર્યા. માણસ કઈ ગજબ કરી નાખી છે ને, એને જરિયાન અને ઘોડા, ઘોડાને પછી પગમાં ચાંદીના માણકે માટે થઈને ઠાક 76. એના શિષ્યો બધા એક એક ચુનાયેલા શિષ્યો બધા ઉઘાડા પગે ફરતા. આ જ મોટું પુરુષોત્તમ પણ છે. કોઈના ત્યાગી શિષ્ય ન હોય. રામ ને એક જ શિષ્ય મળ્યો ભરત, બાકી સીતા તો પત્ની હતું, લક્ષ્મણ તો એનું અંગ જેવો હતો. શિષ્ય મળ્યો તો એક ભરત, કૃષ્ણ ને મળ્યા તો એક ઉદ્ધવ. એટલે બોલવું પડે, ઉદ્ધવ મારા કરતા અણુ માત્ર ન્યૂન નથી, મહારાજ કરતા અણુ માત્ર ન્યૂન એવા તો ઘણા હતા. તો બોલતો હતા. હમણાં ગોપાલ સ્વામી નું વાંચીએ છે એટલે એની જ વાત રાખીએ. આને જે સમજાવવા માટે આ જે લખ્યું છે ગોપાલ સ્વામી કે વાત કરી છે એનું હાર દી છે કે આ ન હોય તોય એને પુરુષોત્તમ સમજવાના. જો પુરુષોત્તમ માં કઈક રસ હોય તો, મને તો નથી, મને તો સ્વામિનારાયણ નામ જ એવું ગમે છે ને પુરુષોત્તમ પુરુષોત્તમ લપમાં પડવા જેવું નથી. કેટલા આડા પુરુષોત્તમ થઈ ગયા અક્ષરે, કેટલાય થઈ ગયા. આ મોટો એટલે મૂળ, એટલે મૂળ શંકર છે ને નીચે મરી ગયો કઈ ગામમાં ગયો એમ મૂળ અક્ષર. એમાં જયારે રૂચિ જ નથી હવે તે લોકો બોલતા કે બંધ થઈ ગયા છો લે આરતી ગુણાતીતાનંદ મૂળ અક્ષર થઈ ગયા, બંધ થઈ ગયા. તો બંધ થઈ ગયા એટલે સમજણ થી બંધ નથી. હવે આ મોટો લાગે છે ને અત્યારે, આ મોટા લાગે છે, એ પ્રગટ લાગે. ગુણાતીતાન સ્વામી નથી લાગતા એટલે એ બોલવું બંધ કરી દીધું. મળો અમારું તો એ ધર્મ બહુભાઈ અમે એમાંથી આવ્યા છે. મારું મોસાળા કોઈ હજી જ છે, હજી બેઠા કે એક મહિનો તો ખાસ જાઉં. અહીંથી અમેરિકા ગયા સેવા કરવા મારા મામા, નહીં ક્યાંક થાય છે મોટું વોલેન્ટિયર તરીકે પહોંચી જાય છે. અણબંગ જેવા હવે નથી બોલતા. તમને આરતી અમારા ઘરે બોલાતી આરતી, ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહેજાન એક પરમેશ્વર, જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય જય સ્વામી સહેજાનંદ. પણ સ્વામી દરગાહ બોલે જય જય સ્વામી સહેજાનંદ, સ્વામી સહેજાનંદ. હવે અમે બોલતા ક્યાં સુધી ખબર છે? 10-11 વર્ષ નું થયું ત્યાં સુધી, બધા નહીં પણ મારા બા નાનપણથી ત્યાં ત્યાં લેતા આવ્યા હતા. માં શીખડાવે આરતી તો, બાપા તો હોય નહીં, બે વાર રહેતા બધા અમદાવાદ ભણતા. આ જ બધું બોલતા બા ને નિશ્ચય આનો, ઓલું આરતી ઘૂસી ગઈ હતી તે જ બોલાવે રાખતા. અમને બધી આવડે છે આરતી. આપણે કૃષ્ણની કૃષ્ણજી મહારાજ ની મહારાજ એટલે આ કરશનજી અદો મારો, કરશનજી ઓલા કૃષ્ણ નહીં, કૃષ્ણજી કહી દીધું એને. મૂળ કરશન નામ છે, નાના થાય એ લોકો જે બોલાવે છે કરશનજી અદા એ અમારા અદા થાય.
તો બોલવાનું જો બંધ કરી દીધું કે આમાં કઈક વધુ જોયું એને. તો આવી રીતે જોનારાઓ આવી રીતે વર્તમાન કાળમાં કઈ ચમત્કાર જોઈને મતી ફરી ન જાય, એટલા માટે આ કીધું છે. ગોપાલ સ્વામી ને આ કહેવાની કઈ જરૂર નથી, આપણા માટે કીધું છે. આ પુરુષોત્તમ પણ બતાડ્યું, આવું બીજો કોઈ ન બતાડી શકે, એટલે આ એક જ પુરુષોત્તમ છે. એ સમજાવો આપણું કામ પુરુષોત્તમ ઘણા થતા, ભલે થાય હજી 50 થાય ને પુરુષોત્તમ સ્વામિનારાયણ બીજો નથી થવાનું કોઈ હિસાબે. જ્ઞાન ગુણાતીતાન સ્વામી આપ્યું કે શેરખા તો બે કેવાય, દિલ્હી નો બાદશાહ શેરખા કહેવાય. એની બોલી જબરજસ્ત હતી ને, બધા સમજી જાય. શેરખા તો બે કહેવાય, દિલ્હી નો બાદશાહ નાય કે ચોકી કરતું એ શેરખા નામ હોય. બધું સરખું છે. છતાં લોકોને સમજાવવા માટે આવું બધું બોલે, કેમે કરીને આ સમજાઈ જાય. તો સ્વામિનારાયણ દર્શન, દર્શન એટલે ફિલોસોફી, તત્વજ્ઞાન. સ્વામિનારાયણ નું તત્વજ્ઞાન જ એને ઓળખવાય. અપવાસ આ એ બધું તો દેહ શુદ્ધિ માટે, ચૈતન્ય બળવાન થતો જાય ધીરે ધીરે, દેહ ભાવ ભૂલાય તો એટલા માટે. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, બિલકુલ નહીં. મને કઈ ન નડે, હું ગમે તે કરું તો, કારણ કે ધીસ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ મચ પાવરફુલ. આ બધું સહાય છે, મેઇન નહીં, ઉપકરણ છે, સાધન માત્ર ઉપકરણ. એટલે ગોપાલ સ્વામી ગઈકાલે બોલ્યા કે અવતારો થી ન પહોંચાય તો સાધન થી ક્યાં પહોંચાશે. શું કરશો તમે સાધન? અહંકાર વધી ગયો, બધા ઢુક લઈને પડી ગયા સાધન. સ્વામિનારાયણ દર્શન એટલે એબ્સોલ્યુટ, ધેટ ઇઝ ફિલોસોફી. જયારે સર્વ અવતાર નો ભાવ મહારાજે પોતાના વિશે દેખાડ્યો, તે માટે સર્વે અવતાર ના અવતારી તે આ પ્રગતિ ધર્મ ના પુત્ર એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે, અને બીજા અવતાર તો એમના આજ્ઞાકારી છે એમ મહારાજ ના સ્વરૂપ ને સમજવું. પ્રગટ બ્રહ્મ કહેવાય, એ આવું કહી શકે એને કહેવાય, જેને તને પ્રગટ બેઠો એને પ્રગટ ન કહેવાય. લીન કરવા જો, એકને ક્લીન કરી બાકી જવા દો, કે હનુમાનજી ને ક્લીન કરી બતાવો. આના શિષ્ય એક હનુમાન પધરાવ્યા છે, જગતમાં બીજો ત્યાં નથી. એક અવડા ન પધરાવો, નાનકડા તો પધરાવી દો એકાદો હનુમાન, કે જ્યાં આવીને ભૂત નીકળતા હોય પ્રગટ જોતો. મને કઈ વિરોધ નથી, સદગુણ વાળા હશે, ધર્મ કરતા હશે, સ્વામીનું નામ લેતા હશે, પણ પ્રગટ કેમ કહેવાય? વિરોધ મોટો અહીંયા જ છે, બાકી કઈ નહીં. એના કરતા ઘણી સામર્થ્ય વાળા સંત પડ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એ કોઈ જ નથી કેતા કે અમે પ્રગટ છીએ. હજી એના તુલનામાં આવે એ ટાઈપના છે. આ કોણ છે? રેર પર્સનાલિટી છે જોગી સ્વામી. એ કોઈ જ ન કે હું પ્રગટ કરું છું, એ એમ ન કે જાઓ થઈ જશે કે મહારાજ પ્રાર્થના મારા સારું કરે, કારણ કે એને ઓળખાણા છે ને આને ઓળખાણા નથી. બાહ્ય વધી ગયું બધું, શું કામ વધ્યું? એનું કારણ છે કે કારણ કે લોકોને બધા બાહ્ય જ બધું પસંદ છે, એટલે રેવડી ગયા. કે આપણે ઓરિજિનલ તમારે જોતું હોય તો સાચી બજારમાં જવું જોઈએ ને, જ્યાં ત્યાં લઈ લેશો તો પિત્તળ મળે તમને. સોનું જવું હોય તો ઝવેરી બજારમાં જવું જોઈએ તમારે, ભાઈ જો ચાર જગ્યાએ પૂછીને 100 ટચનું સોનું એ લેવું જોઈએ. બાકી ભેળસેળ વાળા ઘણા મળતા. આપણે બોલી શકીએ બહુ ભાઈ, એક સ્વતંત્રતા છે. આપણે ત્યાગાશ્રમ નથી કર્યો, આ લોકોને ત્યાગાશ્રમ શીખવાડે એટલે આપણા કરતા વધુ જફા આવી જાય ગળામાં. માધવપ્રિય દાસ ના ખબર હતી બધી ખબરો, બિચારા આપણે શું કરે, બોલે કેટલાય પેલા બેઠા હોય. આ લિસ્ટ આપ્યું છે ને ભૂપેન્દ્ર, કઈ 200-300 જણા નું હું ગોતતો તમે. આમાં મથુર બાપા નામ છે, તે નહીં નામ તમારું, તમે જે ગોતતા એમાં નામ નથી. હું ગોતતો તમે, આપણે મળે છે એમાં કોઈ નામ છે એ ગોતતા હતા. નથી દીધા નથી ક્યાંથી હોય, ઓળખો જ તમે, ઓળખો છે એમાં કોઈને.
બોપો તું કેમ ગોતતા હતા ઓળખા વગર ગોતો છો? મેં તો એ બંધ જ કરી લીધું, આનું નામ વાંચું એના બાપાનું, ત્રણ ભાઈઓ બધું વાત પતી ગઈ. આપણી આપણે કઈક દીધા કર્યા હોય કોક દિવસે તો એમાં નામ હોય, આમાં નામ ક્યાં ગોતવા? મેં તો એ બે પાના ઉતલાવી જ નાખ્યા. હે, ગોતવાની જરૂર નથી. હવે તો એક જગ્યાએ લખ્યું તું, મેં કીધું આ મને કે 150 રૂપિયા આપવાના છે તકતી. મેં કીધું, મેં તમને કીધું તકતી લગાડો ભુજમાં, તકતી લગાડી દીધી મારા. એવું મને આઈ ડોન્ટ લાઈક ધેટ. હમણાં 1 લાખ રૂપિયા આપ્યો બે સાત શતાબ્દી પર, તો મને કે આમાં શું શું નામ લખો? તો બધા તો જેના જેને મેં વાંચ્યા એમાં તો બાપનું, દાદાનું, ફલાણું બધા લખ્યું. મેં કીધું એક એક ઘટ લખવા ભાઈ, એ બધા અક્ષરધામમાં બેઠા છે. કારણ કે સ્વામિનારાયણ નો એક ભક્ત હું એના કુટુંબમાં થયો છું, અને આગળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બન્યું છે કે એક હોય તો 71 પેઢી કરે. બીજું 71 મને યાદ નથી, 7મી અટકી જાવ તો 8માનું શું? એનો બિચારા એને લઈને અમે બધા છે. 8મી પેઢી ન હોત આ ન હોત, આપણે ન હોત ભાઈ, એ તો આવું બધું જવા દઉં. બાપા વળી ભુજ મંદિર વાળાને આપ્યા, જેના ગુરુ ધામમાં ગયા ત્યાં પછવાડા. રાતના દૂધની રસોઈ, રાતના મારા ત્યાં ઉઠે નહી પેલા પૂરી દૂધ રસોઈ આપે. અહીં લેતા ખબર નથી, આપણે કોઈ રાતના ગયા નથી. દૂધ ની ને પૂરી જમે, સાંજના નહીં રાતના, 7-8 વાગે. મારો ઘનશ્યામ પાંડે વન વિચરણ શું કર્યું, મોજ કરી ગયો બધો મોજ. રાતને આપણે આણે કઈ ભૂખ લાગી હોય તો એમને કઈક કેળા બેળા ખાઈ લેવા પડે છે, અને ગરમ ગરમ ઘી ની સુગંધ આવી દે ભાઈ. એની વાત કરીએ છીએ ને, સુગંધ આવે છે. આજ વહેલી આવી ગઈ, લગાવી દીધી તક. પાછું હસ્તે રમેશભાઈ આપ વિઠ્ઠલજી કેશવજી દવે તરફથી દરરોજ 4-5 હજાર થતા 12 મહિના ને રોજ. એ બાદ લગાવ્યો 150 દેવાના જ તમારે, 5 તો મોકલી દેતા હતા, 150 દેવાના જ તમારે છે ને કે તકતી ના. મેં તમને ક્યાં કીધું તકતી લગાડો? અમે તો લગાડી દીધી, કઈ બધા લગાડે બરોબર. 4 કરોડ મેં કીધું ક્યાં આ ગોખલા જેવી જગ્યા કરીને લગાડી તકતી? મેં કીધું આ કોનું વાત છે, શું કામ લગાડી તકતી? હવે મેં કીધું એક કામ કરું, 200 દઉં છું, એ ઉખેડી નાખો, 50 વધારી લો, પણ મારે તકતી ન જોઈ. આમ જવા જ મંડી જાય જાદવજી ભગત, ઉખેડી નાખ્યો છું, ઉખેડી નાખો 1 મિનિટમાં તો 200 દઉં, નહીં તો 150 નથી દેવાનો. ઠીક નથી જોતા તમારે તકતી રાખશો, તમારા બાપાનું નામ છે ને આપ્યા પછી. આ બધું જે છે તકદી, આગલા જન્મ ની આપણે તકદી લગાડી હોય ને આપણે ઉભા હોય તો આવા એનો મોક થઈ ગયો. તું જો પાછો આવ્યો ચર્યા, જન્મો જન્મ ના રૂપ હું ભાળું છું પાદરે, મુજ અશ્વ ના જ ડાબલા સંભળાય પાળીએ. એક રજપૂત હતો જુનાગઢ માં, અને પાળિયા હોય ને બધા પૂર્વજો ના, અહીંયા ઉભો રહ્યો એને વિચાર કરવા માંડ્યો કેનો પાળ્યો કેનો. ત્યાં એને રહેતા રહેતા પૂર્વાશ્રમ નું યાદ આવી ગયું. પાળિયા તો ગામની પાદર માં જ હોય, એને યાદ આવી ગયું પૂર્વ જન્મ નું, સ્મૃતિ થઈ આવી કે આ હું જ મેર્યો છું, એનો જ પાળ્યો હતો, ઉભો હતો. એમ ક્યાંક આપણે તકદી આપણે જ વાંચતા હોય તો હસ્તે રમેશ હોય ત્યારે કઈ કલ્યાણજી કેશવજી કે કૃપાશંકર એવું નામ હશે, બ્રાહ્મણો નામ રમેશ ને એવા બધા હોય ત્યાં. પછી કૃપાશંકર, કરુણાશંકર, જટાશંકર, છેલશંકર, માયાશંકર, તાપીશંકર, હવે શું પૂજા કેવા કેવા નામ હતાભાઈ. હે, એ હોય આપણે પૂર્વે તાપીશંકર હોય તો કઈ વાંધો જ તમને બાપા. બાપો કે મારા સામે શું કામ જોવો છો, તો લોવાડું છું. તાપીશંકર ન હોય તમારામાં નહી, નર્મદાશંકર. હલો, આ બધા લગ છોડી નાખો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સિવાય કઈ છે નહી. નાની વય છે એટલે કદાચ અત્યારે એવું ન થાય, અમે તો હારીને કઈ છીએ કે એના સિવાય કઈ નથી. ઘણા ખેલ ખેલી નાખ્યા, એમાં મજા નથી. એમ નથી કે અનસક્સેસફુલ થઈને હવે બેઠા છે, કઈ નહીં. હજી જો કરીએ તો સક્સેસફુલ થયા. આજુ ગાડીમાં આવ્યો, એવી ફાઇન ગાડી છે, 12-13 લાખની, આખું કાચની દેવી. ઉતરું ત્યાં કોણ કીધો મળી ગયો, ઓહો રમેશભાઈ ફાઇન ગાડી લીધી. મારી નથી ભાઈ,
હું તો બસમાં આવું છું, આ કોક મૂકી ગયું છે. મેં કીધું કેની છે? મેં તમારી દીકરીની છે, એ હમણાં જ આવી, પણ ત્યાં ગાડી લઈ જાઓ તમે એમને બસમાં. આખું આમ કાઢ બારણે આમ ખુલે, ચહેરા કેવું કઈક છે, જોઈતાની ચહેરા જોઈ છે, બારણે આમ ખુલે આમ. હા, કાચ આખી નાની ગાડી લાગે, દેખાય. આ કેમ તમે સેજ ભટકાય તો ચાલે, કોણ કાચ જ છે ઠેઠ સુધી. મુંબઈ માં બહુ ઓછી છે એવી કાર, એમ કીધું ડ્રાઈવર ને. આ તો બે ચાર પાંચ જ ગાડી છે મુંબઈ માં, બહુ ઓછા માઇલેજ દે છે, કોઈ લેતું નથી. એમ બેસવું કેવી રીતે? તમે ખોલતા નહીં, હું ખોલી દઉં એટલે બેસી જાઉં, બંધ કરી દઉં. મને ઉતારવા એને બહાર ઉતરી બારણું ખોલવું પડ્યું. આ લપ ક્યાં કરીએ, એના કરતા ફટ ઘંટી મારીને ઉતરી ગયા. આજ વહેલો એટલે આવી ગયો. આજે વાહન નું સુખ હતું, આ ભૂપેન્દ્ર ની ગાડી એમાં રિપેર માં ગઈ. કાલ તો થઈ ગયા તારે સાધુ બેસાડો, પણ પ્રસાદ નથી થવાનું. હે, બીજી લઈ લઈને આવે, કાઢી નાખ. અરે ક્યાં ઓછું છે, સારું સુખી છે. ત્રણેય ભાઈ એના બાપા નામ થી કર્યું છે. હસ્તે ત્રણ જમીન તમે લોકો લીધો પ્લોટ, એમાં ભાગ. બીજું કઈ નઈ, એક્ટિવિટી સારી ચાલુ થઈ જશે. અરે નવી મુંબઈમાં વસ્તી વધશે. હવે જોજો તમે, પાંચ વર્ષમાં વસ્તી વધશે ને, લોકોને રાહત રહેશે. સ્વામિનારાયણ નામનું રોજ જ્યાં મંત્ર થતા હોય, મોટી દેન છે. આવા મોટા પુરુષ આવે છે, આ પુરુષ એટલે નજર કરી એટલે સભામાંથી એક પુરુષ ઉઠ્યો ને એને આ પ્રવૃત્તિ કરી નહીં. આ પુરુષ એટલે અનેક જીવનો મોક્ષ કરે એ પુરુષ છે. એટલે કીધું મોટા પુરુષ. પુરુષ એટલે આપણા જેમ પુરુષ છે એમ પુરુષ નહીં, અગ્રગણ્ય અગ્રેસર. તમારા સત્સંગના અમુક વિરલાઓ માયલા છે એના હાથે થાય છે. આ લોકોને હવે બહુ સારી બુદ્ધિ આવી, ગુરુકુળ વાળો જ્યાં ત્યાં એને લઈ જાય છે, ફટાફટ પતે કામ. જ્યાં જ્યાં કર્યું છે એવો, કારણ કે પુરુષ છે. ઠીક છે, આરોડીમાં તો એ બે ત્રણ કલાકમાં 12 કરોડ નું ફંડ થઈ ગયું. 12 કરોડ 3 કલાકમાં. બે અનાદિ મુક્ત હતા, નારણભાઈ ગીગાભાઈ ઠક્કર ને કા લખું છે, અનાદિ મુક્ત. તેજેન્દ્ર પ્રસાદે મને કીધું કે આ ગુરુકુળ ના કારણે, બધું ગુરુકુળ તો શિક્ષણ સંસ્થા છે ભાઈ, તમે કોઈ ભણાવી નથી કે એ ભણાવે છે. એમાં નારણભાઈ ગયા, આ તો મેં કીધું ગુરુકુળ સ્વામિનારાયણ નું છે, પણ મુસલમાન નું એમાં નારણભાઈ જાય, એજ્યુકેશનલિસ્ટ હતા. આ આર્ગ્યુમેન્ટ ઉપર એને પછી કબૂલ કર્યું. હા હા, આવું સરાવ નતો દેતો માળો, બધું ન દે. હું કાલ પેલું બોલવા હું ઉભો થવાનું, પેલું હું બોલીશ કે અમે આમ ગયા તા તે ના પાડીશ ભાઈ. હું કઈ ધધુ પપુ ને એવું બધું નહીં બોલું, ઘણ લખી દીધું. મને તો કઈ ન હોય, લખે કે ન લખે, બાકી બધા એમ કે વ્યવહારમાં ઠીક લાગે. આચાર્ય મહારાજ નો શોક સંદેશ આવ્યો, પડ્યું પાઠમાં. બાકી બધા ન હોય આવી આપણા જેવી હિંમત, ધર્મકુળ સમજતા હોય. હાલો ધર્મકુળ ખરું, સ્વામિનારાયણ નું કુળ નહીં, ધર્મદેવ નો અંશ જ ખરા. બધા સ્વામિનારાયણ નો અંશ નહીં મળાવો. હાલો આ વાત ને પણ જે બુદ્ધિ વાળો હોય અને શુદ્ધ સંપ્રદાય થકી જ્ઞાન ને પામ્યો હોય તે આ વાત ને શુદ્ધ સંપ્રદાય થકી સમજે, મુક્ત જીવન વાળા બધા પોતપોતાના ગુરુ ને ભગવાન કહેવા મંડી જાય, શુદ્ધ નહીં. એમાં કઈ એ કઈ ખરાબ છે નહીં કહેવાની, જોકે શુદ્ધ નથી એટલે વાત પતી ગઈ.
આ વાતને શુદ્ધ સંપ્રદાય થકી સમજે ત્યારે આ વાત સમજાય, પણ તે વિના સમજાય નહીં, તે માટે આ વાતને સમજી રાખ. બીજી વાર્તા સાતમી. જાવ છો બહુ ભાઈ તમે? કઈ છે ક્યાં સુધી જાય? એક કામ કરશો, જઈ શકાય તો લીલા બાપા થોડીક એવી મોકલી, થઈ નહીં શકતો લીલા બાપા ટિકિટ નથી આવી, હું કાલ જવાનો હતો એક ટિકિટ નથી મળી મારે, મારા વાઇફ ની ટિકિટ ના મોકલી, એ ન મળી હમણાં સાંજના, બે જણા જવાના હતા. ફોન આવ્યો તબિયત ઠીક નથી, કઈ જમાડી નથી શકતા, પછી મેં ફોન કર્યો એટલે કઈ કેરી મળે છે, કેવી કેરી મળે, હજી સુધી નથી આવી, અહીં સરખી નથી આવી, ત્યાં ક્યાં આવે, જો જઈને ત્યાં દઈ અને પછી તમે નીકળી જાઓ, તમે બસ માં જ જવાનું ને, ત્યાંથી અડધો કલાક મોડા જાજો. એ થઈ જાય, મારે વાત થઈ જાય લીલા બહાર, ઘણા દિવસે એને ફોન ઉપર વાત કરી તો બોલતા જ નથી, ચાર પાંચ દિવસ કઈ જમતા જ નથી, અશક્ય. મને કે મને ડાયાબિટીસ છે ને, બધું એક તીર જમાડજો ને અમારા ઉપર દયા કરી. લોકો લોકો બધા બિચારા કેટલાય બેઠા છે ત્યાં, એ કે ખાવાનું બને એને ખવાતું જ નથી, અશક્તિ આવતી જાય ને, તો સ્થૂળ શરીર એમનું, પછી ડાયાબિટીસ એટલે અમુક કઈ ખવાય નહીં. મેં તપાસ કરાવી ગિરીશ નો, મેં એકલો બીજે તપાસ કરી, ટિકિટ મળતી જ નથી. હવે વાત થઈ ગઈ મારી, એટલે હવે જો જાઉં તો એમ કે તમને કીધું તો બરોબર છે, કઈ ઉતાવળ નથી કર્યો તો કેમ આવ્યા, નહીં તો હું તો બેસી જવા, અડધે રિઝર્વેશન કરો, રિઝર્વેશન બેસી જાય આપડે. હવે એ નારાજ થયા, મોટા પુરુષ મોટા વ્યક્તિ નારાજ થયા, એટલે જવું છે બે ચાર દિવસ પછી, સમજ તો કઈક બાનુ શોધીને જઈ આવીશ, જવું તો છે. આમ નીકળતો હતો, આવું બધું ખોટું બોલવું પડે, શું કરીએ આ નારાજ, કઈ બહુ ઇકોનોમિકલી બહુ વિચાર કરે, મને કે આટલી બધી કેરી મોકલો તમે દર અઠવાડિયે 15 દિવસે મોકલજો, અહીં કોણ ખાય છે, બગડી જાય શું કામ. ખાલી 6 પીસ મોકલવા છે, હમણાં આપણે લઈ લેશું અહીંથી બજારમાં કાઢો. હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. આજ ન વાત થઈ હોત ને તો હું તમારે ભેગો બેસી જાત, તમને જરૂર, આપણે શું ફરક પડે, 3 વાગે પહોંચી જાય, 3:30 વાગે 3 વાગે પોણા તળે પહોંચે, તપાસ કરી પૂણા છે ઉપડે છે ને પૂણા તળે પહોંચે, એમાં 3 ડબ્બા એસી ના છે, એસી સીટિંગ છે એમાં નથી, એક છે જ નહીં, છે પછી મોકલું, એને તો પ્લેન માં મોકલે તો વાંધો નહીં, મારું પ્લેન માં જવું તો વડે મને ના પાડીશ, મને નાનું ભાઈ પ્લેન માં ના જવું, શું કામ 12 કલાક મોડા પોતે પ્લેન માં શું જોડા દઉં, ન જ જાવ ત્યાં, કામ હોય ધંધા નું તો હું અઠવાડિયે 2 વાર જતો, નાગપુર જતો ત્યાં દેખો. અરે